નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્યસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃ પરીક્ષા જૂન અને જુલાઈ મહિનામાં યોજાશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા વિદ્યાર્થી ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે બંને પરીક્ષામાંથી જે પરીક્ષાનું પરિણામ વધારે હશે તે ગ્રાહ્ય રાખવામાં આવશે આ ઉપરાંત ધોરણ દસમાં અનુતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયના બદલે હવે ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે આવી જ રીતે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ એક વિષયના બદલે હવેથી બે વિષયની પૂરક પરીક્ષા આપી શકશે ધોરણ દસ અને બારના સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ વીસ ટકાથી વધારીને ત્રીસ ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ એંશી ટકાને બદલે સિત્તેર ટકા કરવામાં આવશે આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી કરવામાં આવશે